ચાલો બીજો આનંદના ગઈકાલે જે યુનિટ આપણે લીધેલો ત્યાં ધ્રુવ સંધ્યાથી આપણે ચાલુ કરી ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય આકાશમાંથી આવેલો મિત્ર તો આપણે એના સ્પેલિંગ જોવા માટે સૌ પ્રથમ પ્રયત્ન કરીએ તો સ્પેલ એટલે કે મોટી થીસિસ પાડી મેં નામ નીચે નમવું ફ્લેપ નીચે પાકો ફફડાવી લેપ એટલે ખોળો વેવ એટલે આપણે હાથ લાવવાનું કરીએ અને ફ્રેન્ડ એટલે જાતું અશક્ત ટુ એરે આવી પહોંચ્યું બદલ મુંધાઈ રૂટ એટલે માર્ગ બી લીટર ચાંસ સવ લીટર પાવડો એક્ઝેક્ટ એટલે ખૂબ થાકી કર્યું નેટિવ એટલે વતન માઇગ્રેટ એટલે સ્થળાંતર કરવું કે અમુક પક્ષીઓ અમુક ઋતુની અંદર સ્થળાંતર જે કરતા હતા તો જ્યાં કંઈ આપણે અધુરસિંહ જ્યાંથી આપણે લેવા માટે શરૂઆત કરી કે આ જે નાનકડી જે છોકરી છે તેનું નામ છે તમે રેશમા નામ 14 વર્ષની હોવા છતાં તે ચાલી શકતી નથી માત્ર ને માત્ર પોતાની જે બાલકનીની અંદર એટલે કે ઝરોખામાંથી બાળકો જે રમે છે તે જોવે છે અને એને મિત્ર નથી એટલા માટે કારણ કે ચાલી શકતી નથી અને તો હવે આપણે આગળ જોઈએ કે બગીચાની અંદર કે પાર્કની અંદર જે બાળકો રમતા હોય એને નિહાળે છે નાઉ ધ વિન્ડ જે બીકમ સ્ટ્રોંગર એન્ડ ધ લાઈટ બીકમ ડીમ તો જે સ્ટ્રોંગ એટલે વધારે બનતું કહેવાનું કે જે વિન્ડ એટલે કે જે પવન જે હતો એ વધ્યો હતો માન બીકમ ડીમ લાઈટ ડીમ એટલે કે ઝાંખી પ્રકાશથી ઝાંખો થઈ ગયું ચિલ્ડ્રન વેન ઓન વિથ ધેર ગેમ બાળકો એની રમતમાં જ હતા તે વે કિકિંગ એ બિગ રેડ બોલ જમ્પિંગ વિથ ધ મુમેન્ટ ઓફ ધ બોલ તો બાળકો શું કરી હતા જે બોલને પોતાના જે પગથી લાત માર્યા હતા અને જે આમ જમ્પ કરે તો એની સાથે બાળકો પણ મુમેન્ટ એટલે હલનચલન કરતા હતા સડનલી દેર વોઝ અનધર બોલ એમોંગ ધ પ્લેયર ગઈકાલે વાત કરી હતી આજે પણ એ જે છે અનધર જે એમોંગ એટલે કે બે કરતા વધારે વ્યક્તિ હોય ત્યારે કે વસ્તુ ત્યારે એની અંદર એમોંગ બિટવીન વપરાતું નથી કારણ કે ઘણા બધા પ્લેયર એટલે ઘણા બધા જે રમતા હતા બાળકો એની વાત છે બ્રાઉન વન ધ ગર્લ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ છે ને તો મોટા મોટે જીત પાડતા હતા ધ બોયઝ સાઉન્ડેડ બાળકો પણ મોટેથી અવાજ કરતા એટ ટોપ ધેર વોચ મોટા મોટો જે શક્તિ એટલો અવાજ સાથે એ બ્રેવ બોય બેન્ડ ડાઉન એન્ડ ટચ ધ ન્યુ બોય જે આ જે બાળક છે એ એક બહાદુર બ્રેવ બહાદુર છોકરો અને ટચ કરશે અને બને છે એવું સડનલી એક ફ્લેપ્સ ઇટ્સ વિંગ્સ એટલે કે તેની પાંખો વિંગ્સ એટલે પાંખો સડનલી એટલે કે એક ફ્લેપ એટલે પાંખો પક્ષી ફફડાવે છે એવું લઈ લીધું કે બોલ છે હકીકતમાં તે બોલ નહોતો પણ એને ફ્લેપ ઉડવાનો પ્રયત્ન કરે છે બિફોર રેસમાં કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ ધ ન્યુ બોલ કાંઈ સમજે તે પહેલાં બોલ લેન્ડેડ ઇન હર લેપ એના ખોળામાં આ બોલ આવી જાય છે સિલ્ડન વેવ આમ કરે છે રેસમા એન્ડ કન્ટિન્યુ ધ ગેમ આ રીતે સતત ચાલુ રાખે છે રેસમા ઇઝ ટુ મચ નાઉ કમ ઇન સાઇડ સાઉન્ડ હર મધર કમ આઉટ ઇન ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ધ રૂમ એટલે ઇનસાઇડ અંદરની બાજુ આઉટસાઇડ એટલે બહારની બાજુ તો એની જે મમ્મી છે એટલે શું બૂમ પાડે છે કે તું અંદર આવી જા એટલા માટે કે બટ સી સો જો સીનું ભૂતકાળનું સો અને ભૂતપૂર્વનું સીન થાય તો બટ સી સો સમ મુમેન્ટ ઇન ધ રેસમા સ્લેપ તો આ સમય દરમિયાન મુમેન્ટ હલનચલન લેપ એટલે ખોળો એના ખોળાની અંદર જે આ બોલ પડેલો હકીકતમાં બોલ નહોતો પક્ષી જ હતું હલનચલન કરવા માંડ્યું યન હર્ડ ફેન ક્રિક્સ યન તો આ ઉપરાંત હર્ડ એટલે સાંભળ્યું યન એ પ્રકારનો અવાજ પણ કંઈક અવાજ આવ્યો એવું છે સાંભળાણું વોટ ઇઝ ધીસ નેમ લાગ્યું સી ક્રાઇડ રડવાની સાથે એવું કહે છે શું કહે છે કે આ શું છે યન આઈ ડોન્ટ નો યન મમ્મી હું
જાણતી નથી કે શું બન્યું એમ, યા હું નથી જાણતી એમ. તો બને છે એવું રેશમા, રેશમા ઇઝ ટુ મચ નાઉ કમિંગ સાઇડ સાઉન્ડેડ હર મધર ઇન કેમ આઉટ ઓફ ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ધ રૂમ. ને અંદર આવવાનું કે છે, બટ શી સો સમ મુમેન્ટ રેશમા સ્લેપ એના ખોરાની અંદર કંઈક વિચિત્ર પ્રકારનું ને લાગ્યું અને એનો અવાજ પણ આવ્યો. તો કે વોટ ઇઝ ધીસ શી ક્રાઇડ, આઈ ડોન્ટ નો મમ્મી જસ્ટ એરાઇવ્ડ. એરાઇવ્ડ આવેલું, મને ખ્યાલ નથી મમ્મી એ હમણાં જ મારા ખોળામાં આવેલું. રેશમા હોત પઝલ્ડ, પઝલ્ડ એટલે મૂંઝાયેલી, પઝલ્ડ એટલે શું થાય છે મૂંઝાયેલી. તો હું વારંવાર દરરોજને માટે પણ જેટલે આપણે સ્પેલિંગ આવડતા હોય, જે બુક આપણે ખુલ્લી રાખીએ, વ્યવસ્થિત લીટી લીટી જોતા જઈએ, નવનીતનો ઉપયોગ કરી જ્યારે જરૂરિયાત પડે ત્યારે એ કયા પ્રકારનું વાક્ય છે એને બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ, તો આપણી ભાષા છે સમૃદ્ધ બને. વધારે વધારે રેશમા વર્ક પઝલ મૂંઝાય, ઇટ કમ ફ્રોમ ધ સ્કાય, સ્કાય એટલે આકાશ, આકાશમાંથી આવેલું છે. સી સૌ ધ રૂટ ઓફ ધ બોલ, સો એટલે જોયેલું કે બોલના માર્ગ, બોલ આવતી તરફથી ઓફ ધ બોલ વિથ હર ફાઇટન્ડ આઈ, એકદમ ગભરાયેલી આંખોમાં છે, જોવે છે કે બોલના માર્ગે આકાશમાંથી આ વસ્તુ છે, એ બોલ છે, એ આવેલો છે, મૂંઝાયેલી છે. મમ્મી પુટ ધ વ્હીલ ચેર ઇન ધ રૂમ, મમ્મી છે એ તરત જ એને ધક્કો મારે છે, જે આ એની સાયકલ હોય છે. નાઉ ધ સો સ્કેટ બોર્ડ વિથ ધ બિગ બિલ, બિલ એટલે ચાન્સ, બિલ એટલે ચાન્સ. તો મોટું જે કેવા પ્રકારનું પક્ષી, મોટી ચાન્સ વાળું ધે શો, કેવું પક્ષી જોયું, તો કે મોટી ચાંચ વાળું પક્ષી જોયું. તો હવે એ વાત કરશે, ફ્રોમ સલીમ અલીસ બુક્સ ઇન્ડિયન બર્ડ ધે ફોન આઉટ ધેટ ઇઝ વોઝ એ ડક. સલીમ અલીમ નામનો એક વ્યક્તિ થઈ ગયો છે પક્ષીવિદ, પક્ષી વિશેના એને પુસ્તક લખેલું છે, પક્ષી વિશેનો એને અભ્યાસ કરેલો છે, જુદા જુદા પક્ષીનો કેવો અવાજ, કેવા નાના પક્ષીઓ છે, કેવા મોટા પક્ષીઓ છે, એની જે બુકમાંથી આનું જે છે નામ શોધ્યું, તો કે આ ડક એટલે કે બતક, બતક પણ જુદા જુદા પ્રકારના બતક હોય છે, તો કે આ શેલ્ટર ડક, કેવું શેલ્ટર ડક એટલે કે મોટી ચાંચવાળું શેલ્ટર ડક. ઇટ બિગ્સ, ઇટ બિગ હોઝ બ્રોડ લાઈક સબ, જો કે એની કેવા પ્રકારની ચાંચ, તો કે મોટી, કેવી, તો કે આપણે પાવલોમાં જે હોય છે ને એ ટાઈપની એની હોય છે. તો એનો કહેવાનો અર્થ એ કે આ પક્ષી છે એ એક પ્રકારના પક્ષી, જો ચકલી જેવું નાનું હોય મેં કીધું, અને જુદા જુદા પ્રકારની ચાંચ હોય, જુદા કલર હોય છે, જુદો અવાજ હોય છે, અને જુદી જુદી જગ્યાએ રહેતા હોય છે, પાણીના પક્ષી હોય છે, કે તળાવ નદી કિનારે રહેતા હોય છે, અમુક જંગલમાં રહેતા હોય, અમુક આપણે જે આજુબાજુ આપણે પક્ષીઓ જોઈએ છીએ. તો ઇટ હેડ બ્રાઇટ બ્લુ, વ્હાઇટ એન્ડ બ્રાઉન ફીધર, ફીધર એટલે પીછા, કેવા પ્રકારના, તો કે બ્રાઇટ બ્લુ વ્હાઇટ અને બ્રાઉન ફીધર આ પ્રકારના જે છે એના જે પીછાઓ છે, ઇટ ધ મુમેન્ટ લુક્સ એક્ઝેક્ટ, જો આમાં એક્ઝેક્ટ એટલે કે થાકેલું હોય એવું લાગે છે, કે થાકેલું એવું લાગે છે, એ જોતા એમ લાગે છે આ પક્ષી છે કેવા પ્રકારનું છે, તો કે થાકી ગયેલું છે, મૂંઝાયેલું છે એવું આપણને લાગે છે. તો આની અંદર આપણે જોયું કે બ્રોડ લાઇટ સર્વર વિથ હેડ બ્રાઇટ બ્લુ વ્હાઇટ બ્રાઉન ફીધર મુમેન્ટ લુક જેટેડ, એ સવલત ધોટે નેટિવ ઇન્ડિયા બર્ડ, નેટિવ એટલે વતન, આ ઇન્ડિયન બર્ડ એટલે કે ભારતીય પક્ષી નથી, એનું વતન ભારતીય નથી, ભારતનું નથી, હિન્દુસ્તાનનું નથી, બટ માઇગ્રેટ ફ્રોમ ધ કોલ્ડ રીઝન, રશિયા કેવા વિસ્તારમાંથી, કેવા એરિયામાંથી, તો કે રશિયા જેવા ઠંડા પ્રદેશમાંથી, કોલ્ડ કે ઠંડા વિસ્તારમાંથી આવેલું લાગે, કારણ કે આની પાછળનું રીઝન ધ બર્ડ મસ્ટ હેવ લોટ ઇટ્સ વ્યુ ધ સ્ટ્રોંગ વિન્ડ,
સ્ટ્રોંગ વિન્ડ એટલે કે જોરદાર પવનને કારણે કદાચ આ પક્ષી છે જે લોસ એટલે વે એટલે રસ્તો કદાચ ભૂલી ગયેલું હોય, આને કારણે શું મળે છે? ઇન ઇટ્સ ઇફોર્ટ એટલે કે પ્રયત્ન ટુ જોઈન ધ ફ્લોક, ફ્લોક એટલે ટોળું, પક્ષીના ટોળા માટે ફ્લોક, માણસના ટોળા માટે ક્રાઉડ અને પ્રાણીઓના ટોળા માટે હર્ડ વપરાય છે. તો આપણે જોઈએ તો હર્ડ એટલે કે આ પ્રાણીના અર્થ જુદા જુદા થાય છે. એટલે કહેવાનું કે આ માણસ માટે વપરાય, પ્રાણીઓ માટે વપરાય, તો આના અર્થમાં લેવાનો એનો આપણો અર્થ આપણે કરવાનો નથી. ઇટ ગોટ એક્ઝાઇટેડ એન્ડ ફેલ ઇન ધ પાથ લાઈક એ બોય, કદાચ એ થાકી ગયેલું હોય, ફેલ એટલે એને કારણે બગીચામાં પડ્યું હોય છે. તો આ જે પક્ષી છે કેવું છે? તો કે ભારતીય પક્ષી નથી, ઇન્ડિયન પક્ષી નથી, કદાચ થાકી ગયેલું હોય છે એને કારણે આ કદાચ આ છે નીચે એને કારણે ગ્રાઉન્ડમાં એટલે કે ક્યાં બગીચાના ગ્રાઉન્ડમાં પાર્કના પહેલું છે રેસમાસ મધર ટ્રાય ટુ પીક આપે પિકઅપ એટલે ઉપાડવું, એની માતા એને જે આ પક્ષીને છે ઉપાડવા માટે પ્રયત્ન કર્યો છે. પરંતુ બને છે એવું યા શું બને છે કે સડનલી બીટ હર હેન્ડ, બીટ એટલે કરણ, હેન્ડ એટલે હાથ, યા એની માતાએ આ પક્ષી છે ને ઉપાડવા માટે પ્રયત્ન કરેલું છે. ઓસ સી ક્રાય એટલે મટકું ભર્યું, પહેર્યું અને મને ધ ડગ ફ્લોટર્ડ ટુ ધ ફ્લોર, ફ્લોર એટલે કે જમીન, ફ્લોટર એટલે કે પાંખો ફોંપડાવ્યો, કારણ કે એની ઉપાડવા માટે પ્રયત્ન કર્યો, એના હાથમાં જે કર્યું બટકું ભર્યું અને જે જમીન ઉપર છે એ ફફડવા માંડ્યું. જે હડલ ઇન એ કોર્નર ઓફ ધ રૂમ એટલે કે એક જે ખૂણાની અંદર સંતાવવાનું, યા એટલે ખૂણાની અંદર સંતાવવાનું યા પ્રયત્ન તેને કર્યો અને એક ખૂણાની અંદર તે સંતાઈ ગયું. ઓલ થ્રુ ધ ઇવનિંગ રેશમેન અને મધર ટ્રાય ટુ ફીડ ધ ડક, એની માતા અને રેશમાએ તેને ખોરાક જે છે ફીડ એટલે ખોરાક ખવડાવવા માટેનો પ્રયત્ન કરેલો. તે પુટ બ્રેડ ક્રમ્સ, બ્રેડ આવે ને એ ભૂકો જે છે નટ્સ ફ્રૂટ એ પ્રકારના જે ફ્રૂટ છે ફ્રૂટ આપ્યા અને ગ્રેઇન એટલે કે અનાજ ઇન ફ્રન્ટ ઓફ ઇટ, એની સામે અનાજ પણ નાખ્યું. બટ ઇટ ડિડન્ટ ટચ એની ઓફ ધ એન, એ કઈ ને વસ્તુ લઈ, કારણ જે જેનો ખોરાક હોય જે વિસ્તારની અંદર જે પ્રાણીઓ રહેતા હોય એનો ખોરાક છે એને અનુકૂળ આવતો હોય, તો એ ખોરાક આપણે ન આપીએ અને કારણે બને છે કે એને અનુકૂળ આવતું એક એક ખોરાક અનુકૂળ આવતો નથી. અને આ જે પક્ષી છે એ કઈ રેસમસ મધર ટ્રાય ટુ પિકઅપ પરવાનો પ્રયત્ન કર્યો બટ સડનલી બીટ હર હેન્ડ અને હાથની અંદર ટચ કરી લોસ સી ક્રાઇડ ધ ડક ફ્લટર એટલે બતક છે ફ્લોર ઉપર જે પાંખો પકડાવવા લાગી અને હડલ ને કોર્નર ઓફ ધ એક ખૂણામાંથી સંતાઈ ગયું. ઓલ થ્રુ ઇવનિંગ રેસમેન હર મધર ટ્રાય ટુ ફીટ ધ ડક અને જે ખવડાવવાનો પ્રયત્ન કર્યો તે પુટ બ્રેડ ક્રમ્સ તે બ્રેડનો ભૂકો નટ્સ ફ્રૂટ એ પ્રકારના ફળ નાખ્યા ફ્રૂટ નાખ્યા ગ્રીન અનાજ ઇન ફ્રન્ટ એની સામે બટ ડિડન્ટ ટચ એની ઓફ ધ ધેન એટલે આઈડો ને. અને મમ્મી લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક, આપણે ચોખા અને દૂધ આપીએ, મમ્મી લેટ્સ એટલે ચાલો આપીએ, હું આપીએ ચોખા અને દૂધ. સજેસ્ટ રેસ્ટાઉ જે સૂચન કરે છે હર મધર મિક્સ બોઇલ્ડ રાઈસ મિલ્ક અને સુગર, સુગર એટલે ખાંડ, મિલ્ક એટલે દૂધ, રાઈસ એટલે ચોખા, બોઇલ એટલે જે ચોખા આપણે ગરમ કરીને એની અંદર ખાંડ નાખી દૂધ નાખી અને મિક્સ કરીને ખીર જેવું બનાવીને અને આપ્યું તો સી ફીડ ધ બર્ડ વિથ એન ઇન્ક ફિલર એટલે કે નળી દ્વારા એને પીવડાવવા માંડ્યું
સર્વલર બ્લાઇન્ડ, તો આ પક્ષીને ગમ્યું, હિઝ આઈ બ્રાઇટન્ડ, એની આંખો ચમકવા લાગી, સ્ટાર્ટેડ ફ્લટર હિઝ વિંગ્સ, વિંગ્સ એટલે પાંખો, આંખો ફફડાવવા લાગી, બટ કુડ નોટ ફ્લાય, પણ ઉડી શકતું નથી, કારણ કે કેટલા સમયથી અન્ય જે આ પક્ષી છે ખોરાક પ્રકારનો ખાધેલો ન હતો, તો ખોરાક આપણને મળે તો શક્તિ આવે, ત્યાર પછી એની મમ્મી અને જે બાળકોએ બધા પ્રકારનો પ્રયત્ન કર્યો તો આપણે સુધી રાખ્યો.